જ્યારથી માનવ સભ્યતાની શરૂઆત થઈ છે ત્યારથી જ મનુષ્યમાં વિવિધ પ્રકારના ફેરફારો જોવા મળે છે પરંતુ તેમનું મૂળ સ્વરૂપ એટલે કે બે પગ બે હાથ એક માથું કુલ માથુ આંગળીઓ વગેરે જેવી વસ્તુઓ સમાન રહી છે પરંતુ શું છે કે માત્ર બે આંગળીઓ હોય છે વેલ ઇટલી સ્ટાર ન્યુઝ વેબસાઇટ ના અહેવાલ મુજબ ઉત્તરી સિમ્બાબ્બે કાયમ્બા વિસ્તારમાં વાડોમાં જાતિના લોકો રહે છે આ લોકો ડેમા અથવા ડોમા નામ પણ ઓળખવામાં આવે છે વાસ્તવમાં તે ઓસ્ટ્રીચ ફૂટ

અને પગ ને અસર કરે છે જ્યાં બાળકનો જન્મ થતા બાળક ની આંગળીઓ કે અંગૂઠા એકબીજા સાથે જોડાયેલા રહે છે જે સામરિક પક્ષી જેવો દેખાય છે એટલે કે જ તેમની આંગળીઓ કે અંગૂઠાનો વિકાસ થતો નથી અને આ રોગ આદિજાતિ માં એક પેઢી થી બીજી પેઢી માં ટ્રાન્સફર થઈ રહ્યો છે